ખાનગી વાહનો તેમજ પેસેન્જરોથી ચાલતી રિક્ષામાં ભાડું મોંઘું હોવાથી કુકરમુંડાથી ઇટવાઈ ગામની રૂટ ઉપર એસટી બસ ચાલુ કરવા અંગે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી વિભાગ સોનગઢને લેખિત રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા મુખ્ય મથક કુકરમુડાથી ઇટવાઈ ગામની રૂટ ઉપર આશરે ત્રીસથી વધુ ગામો આવ્યા છે આ ગામઓ કોઈ વિસ્થાપિત છે આ રૂટ ઉપર વર્ષોથી एसटी બસ દોડે છે પરંતુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સરકાર શ્રીના ગાઈડલાઈન મુજબ લોકડાઉન માં બસ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ સરકાર શ્રીના ગાઈડલાઈન મુજબ અનલોક 4 માં ગુજરાત રાજ્યના તમામ રૂટો ઉપર બસ સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ કુકરમુંડા થી ઈટવાય રૂટ ઉપર આવેલ સોનગઢ ડેપો થી આવતી ગ્રામ વિસ્તારમાંની બસો ચાલુ કરવામાં આવી નથી કુકરમોડા તાલુકાના પશ્ચિમ દિશામાં આવેલા આશરે 30 જેટલા ગામડા ઓના લોકોને તાલુકાના મુખ્ય મથક કુકરમુંડા ખાતે આવેલ મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત બેંક દવાખાના કે અન્ય કામકાજ અર્થે લોકોને અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રૂટ ઉપર આવેલ ગામડાઓના લોકો છૂટક મજૂરી ખેત મજૂરી પશુપાલન તેમજ નાના નાના છૂટક ધંધા કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે જેઓને આ રૂટ ઉપરથી ભાડાથી ચાલતી ખાનગી રિક્ષાઓ કે ખાનગી વાહનોનું ભાડું વધારે હોવાથી લોકોને ઘણું મોંઘું પડતું હોય છે જેને ધ્યાનમાં લઈ બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત બે જામોદા ગ્રામજનો દ્વારા સોનગઢ ખાતે આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી વિભાગના મેનેજરને કુકરમુંડાથી ઇટવાઈ રૂટની તમામ બસ ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી કેમેરામેન રાજેશ રાણા સાથે હેમંત રાણા ડીનાઇન ન્યૂઝ તાપી